नमस्कार बाळકો, ગુજરાતી વિષયમાં આગળ આપણે પાઠ 6 શીખી ગયા. હવે આપણે પાઠ 7 કલાકારની ભૂલ વિશે સમજીશું. કલાકાર એટલે કલાનું સર્જન કરનાર. એ પછી કોઈ પણ કળા હોય, ધારે કે કોઈ ચિત્રકાર હોય તો એ ચિત્રનું સર્જન કરતો હોય, કોઈ મૂર્તિકાર હોય તો પથ્થરમાંથી મૂર્તિનું સર્જન કરતો હોય. તો આ રીતે આપણે પાઠ 7 માં કલાકારની ભૂલ વિશે આપણે સમજી. તો પાઠ 7 કલાકારની ભૂલ. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. શિલ્પી એટલે પથ્થરમાંથી મૂર્તિનું સર્જન કરનાર, એને શું કહેવામાં આવે છે? શિલ્પી. એનું નામ તુલમોહન હતું. લોકો એને મોહન કહીને બોલાવતા હતા. એનું નામ શું હતું? તુલમોહન. પણ લોકો એને શું કહેતા હતા? મોહન. મોહન અદભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. એટલે મોહન અદભુત અને દાદસ્ય મૂર્તિઓ બનાવતો હતો. તે મૂર્તિઓ જોઈને લોકો દંગ રહી જતા હતા. એક વખત તેને પોતાના એક મિત્રની મૂર્તિ બનાવી. તેને શું કર્યું? એક વખત પોતાના એક મિત્રની મૂર્તિ બનાવી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ આપવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલો આગ્રહ કર્યો. પણ કઈ મૂર્તિ ચાલે ખરી? એક વખત તેના ઘરે તેના મામા આવ્યા અને આ મિત્રની મૂર્તિ જોયું તો એમને એમ લાગ્યું કે આ કોઈ વ્યક્તિ હશે. એટલે તેને જોયું. મિત્રને કહ્યું કે ચાલ મારા સાથે બજારમાં તને મીઠાઈ અપાવા લઈ જવું. પણ મૂર્તિ કઈ ચાલે ખરી? કારણ કે મૂર્તિમાં પ્રાણ હોય નહીં. આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. આખરે મામાને ખબર પડી આ તો મૂર્તિ છે, કોઈ માણસ નથી. મોહન એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. મોહને શું કર્યું? એક વખત ચોકીદારની મૂર્તિ બનાવી. એટલે એને મૂર્તિને જોયું તો એવું જ લાગે કે કોઈ ચોકીદાર ઉભો હોય અને આ મૂર્તિને તેને પોતાના ઘર પાસે ઉભી રાખી. એટલે તેના ઘરે એક દિવસ ચોરી કરવા આવ્યા હતા તે આ ચોકીદારની મૂર્તિને જોઈને ભાગી ગયા. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી. શું કર્યું? મોહને ઘણા વર્ષો સુધી આ મૂર્તિઓ બનાવવાનું કામ ચાલુ રાખ્યું. આખરે સમય જતા એ વૃદ્ધ થવા લાગ્યું. એટલે સમય થવા લાગ્યો એમ દરેક વ્યક્તિની ઉંમર થાય એટલે વૃદ્ધ થવા લાગે. એ વિચારવા લાગ્યું કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે ને મરવું પડશે. દરેક વ્યક્તિનો જન્મ થાય છે તેની સાથે મૃત્યુ પણ નિશ્ચિત છે. એટલે મોહન વૃદ્ધ થવા લાગ્યો એટલે એને લાગ્યું કે હવે મારું મૃત્યુ પણ આવશે અને મરવું તો પડશે. મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ભૂલે નહીં. મારે કોઈ એવું કાર્ય એને વિચાર્યું કે મારે કોઈ એવું કાર્ય કરવું જોઈએ કે મને લોકો ભૂલે નહીં. વિચાર કરતા તેણે તે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. આ વિચાર કરતા એને એવો વિચાર આવ્યો કે હું મારા પોતાના રૂપ રંગ અને આકાર જેવી 10 મૂર્તિઓ બનાવું. ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ના આવે તેવી કળા એની પાસે હતી. મોહને આ જે મૂર્તિઓ બનાવી હતી એ કેવી હતી? આપણે કે મોહન ના જોઈએ અને મૂર્તિ ના જોઈએ તો આપણને લાગે નહીં કે આ મૂર્તિ છે કે મોહન, આપણે ઓળખી શકીએ નહીં એવી એને મૂર્તિઓ બનાવી. એક દિવસ મોહનને રાતે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. એક દિવસ મોહનને રાતે શું થયું? એને એક સ્વપ્ન આવ્યું કે કાલે એનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરકીબ વિચારી કાઢી. એને મૃત્યુ થવાનો વિચાર સપનું આવ્યું એટલે એને શું કર્યું? એક તરકીબ એટલે યુક્તિ. એને એક યુક્તિ વિચારી કાઢી. એ દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓ અમને વચમાં ઉભો રહી ગયો. શું કર્યું? એને પોતાની જે 10 મૂર્તિઓ બનાવી હતી એના જેવી એ મૂર્તિઓની વચ્ચે ઉભો રહી ગયો. એટલે 10 મૂર્તિઓ અને 11મા નંબરનો મોહન. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યું. કારણ કે મોહનનું મૃત્યુ નિશ્ચિત હતું એટલે યમરાજે પોતાના દૂતને મોહનને લેવા મોકલ્યું. દૂત મોહનના ઘરે આવ્યો. દૂત મોહનના ઘરે પહોંચ્યો. જોયું તો એક સાથે 11 મોહન ઉભા છે. દૂતને નવાઈ લાગી. શું? દૂતે આવીને જોયું તો ઘરમાં શું હતું? 11 મૂર્તિઓ હતી. 11 મૂર્તિઓ અને મોહન. એટલે દૂતને નવાઈ લાગી કે આમાંથી મોહન કોણ હશે? એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં. કારણ કે જે મોહને મૂર્તિઓ બનાવી હતી આબેહૂબ મોહન જેવી જ લાગતી હતી. એટલે દૂત મોહનને ઓળખી શક્યો નહીં. એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. એટલે ખાલી હાથે એ કશું લીધા વગર યમરાજની પાસે ગયો. યમરાજને બધી વાત કરી. જે મોહનના ઘરે જે થયું એ બધી વાત તેને યમરાજને કરી. દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા. દૂત ખાલી હાથે યમરાજ પાસે ગયો એટલે યમરાજ ગુસ્સે થયા. યમરાજે કહ્યું, મૂળ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. યમરાજે શું કહ્યું? કે મૂર્ખ
દૂતને શું કહે મૂર્ખ મોહન તો એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે એટલે કે તે બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે અને તું એનાથી બની ગયો છે એટલે કે તું એનાથી છેતરાઈ ગયો છે આપણે દેવતા છીએ થોડીક બુદ્ધિ ચલા આપણે શું છીએ દેવતા છીએ એટલે થોડીક તારી બુદ્ધિનો ઉપયોગ કર એટલે જીવતો મોહન પકડાઈ જશે તું તારી બુદ્ધિનો ઉપયોગ કર એટલે જીવતો મોહન પકડાઈ જશે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતે રાખવાનો નથી મોહનનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે હવે આપણે એને જીવતે રાખવાનો નથી દૂધ તો પાછો ચાલે દૂધ શું કર્યું દૂધ ફરીથી મોહનના ઘરે ગયો મોહને દૂધના પગલાનો અવાજ સાંભળ્યો પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઉભો રહ્યો મોહને દૂધના પગલાનો અવાજ સાંભળ્યો એટલે ફરીથી જેને 10 મૂર્તિઓ બનાવી હતી એ મૂર્તિઓની વચ્ચે જઈને ઉભો રહી ગયો દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો દૂતે શું કર્યું એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને બધી મૂર્તિને વારા ફરતી શાંતિથી જોવા લાગ્યો એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે એને હવે ખબર હતી કે આ બધી મૂર્તિઓમાં એક તો મોહન છે જો કે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી કારણ કે મોહન આપે એવું મૂર્તિઓ બનાવતો હતો એટલે બધી મૂર્તિઓ બધી જીવંત લાગતી હતી ખાલી એમાં પ્રાણ ન હતો મોહન પણ આંખો પટાપટાવતો ન હતો મોહન શું હતો એને પોતાની આંખો પણ પટપટાવતો ન હતો એટલે ખબર ના પડે કે મૂર્તિ છે કે મોહન ઉભો છે દૂધ સાવ ધીમેથી બોલ્યો દૂધ શું કર્યું સાવ ધીમેથી બોલ્યો ભાઈ મોહન તું ચતુર છો કલાકાર છો મૂર્તિઓ સજવામાં નિષ્ણાત છો પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે દૂધે પોતાની યુક્તિનો ઉપયોગ કરીને કહ્યું ભાઈ મોહન તો બહુ ચતુર છે અને તું કલાકાર પણ છે મૂર્તિઓ સર્જવામાં તું બહુ નિષ્ણાત છે પણ તે મૂર્તિઓ બનાવવામાં એક ભૂલ કરી છે જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત જો એ મૂર્તિઓમાં આ એક ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ શું લાગત જીવંત લાગત પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે પણ તારી આ એક ભૂલના લીધે તારી મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ તુચ્છ એટલે તુચ્છ એટલે નજીવ તારી મૂર્તિઓની કોઈ કિંમત નથી મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં મોહને આવું સાંભળ્યું કે મેં આપે હું મારી મૂર્તિઓ બનાવી છે છતાં પણ એમાં એવી શું ભૂલ રહી ગઈ છે તે આ દૂત એવું કહે છે કે તારી મૂર્તિઓ તુચ્છ લાગે છે એટલે એકદમ એ બોલી ઉઠ્યો શી ભૂલ છે એટલે મોહન બોલી ઉઠ્યો શી ભૂલ છે અને આ એની એક બોલવાની ભૂલના લીધે મોહન તરત જ દૂધના હાથમાં પકડાઈ ગયો દૂધે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું બસ આ એક જ ભૂલ છે અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો મોહન બોલી ગયો અને આ એની ભૂલના લીધે દૂધ એને પકડીને લઈ ગયું હવે આપણે આગળ શબ્દ સમજૂતી સમજીશું કલાકાર એટલે કલાનું સર્જન કરનાર શિલ્પી એટલે મૂર્તિઓ બનાવનાર આબેહૂબ એટલે હુબહુ તાદસ્ય દાર દ્વાર દ્વાર એટલે બારણું તફાવત એટલે કોઈ બે વસ્તુમાં ભેદ હોય તો એને શું કહેવામાં આવે તફાવત તરકીબ એટલે યુક્તિ યમરાજ એટલે મૃત્યુનો દેવ ખાલી હતા એટલે કશું લીધા વગર દેવતા એટલે દેવ નિષ્ણાત એટલે નિપુણ કોઈ પણ કળામાં કોઈ વ્યક્તિ નિષ્ણાત હોય એને શું કહેવાય નિપુણ અને હોશિયાર તુચ્છ એટલે નજીવ કે એની કોઈ કિંમત હોય નહીં